રાજકોટના સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે નકલી એલસીનું કૌભાંડ. સમાજ કલ્યાણ વિભાગના અધિકારી પાર્થભાઈ મેટ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે આ કૌભાંડ. નકલી એલસીના આધારે કઢાતો હતો દાખલો. સમગ્ર બાબત પહોંચી હતી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે. ભાવનગર મહુવાની રાણીવાડી પ્રાથમિક શાળા અને દેવભૂમિ દ્વારકાની રાવલ હાઈસ્કૂલની નકલી શાળાના એલસી મળી આવ્યા છે. છાતીનો દાખલો કઢાવવા માટે એજન્ટે અરજદારને નકલી એલસી રજૂ કર્યાનું જણાવ્યું હતું. અહેવાલ વિશે મુકવાણા. શું નામ તમારું? સૌષ્ટિભાઈ શાંતિભાઈ વિકાણી. સૌષ્ટિભાઈ, તમે એક નકલી એલસી રજૂ કર્યું, જાણકારી આપશે તમે એમને મળજો. હું સોમવારે ગયો તો પણ નીચે બેસે ને ભાઈ, એ મળ્યા કે નીકળી જશે કે તમારે ઘરે ખર્ચો 3500 રૂપિયા જાતે દાખલો આવી જાય તમારે નીકળી જાય છે. એમાં એક વખત 1000 દીધા હતા, પછી 2500 રૂપિયા દીધા, એમ કરી 3500 રૂપિયા દીધા. તમે અરજદાર છો, ક્યાંથી આવો છો? રૂફળિયા ફાટક ભક્ત. જુનાગઢ બાજુ ને એ બાજુ કઈ કેવાય છે, મહુવા બાજુ ને એ બાજુ કઈ આપડે કઈ ગયા નથી. તમને એનું લાગ્યું કે ખોટું છે? હવે સર અમે તો અભણ માણ એટલે અમારે તો ખાલી સાથે આ જાતિ બાપ ઓલામાં આવતું હોય કે દેવી પૂજા કરીને કાંક નીકળે એટલે અમારે વાત ની દેવી પૂજા નીકળે જો એમ. અત્યારે અધિકારી તમને લઈ આવ્યા અહીંયા પોલીસ સ્ટેશનમાં? હા હા, એ સાહેબો ની હાજત છે. અને પૂછપરછ થઈ તમારી? ક્યાં કરે? પોલીસ સ્ટેશનમાં. હા, પૂછપરછ થઈ ગયા કે શું કર્યું શું નહીં. તમે કોણ હતા? એ જે અધિકારી જે ભાઈ હતા એ એજન્ટ, શું નામ હતું? એ કઈ ખબર નથી આપણે. જે બારોટ, નાયબ નિયામક વિકસતી જાતિ રાજકોટ. આજે સવારે બહુમાળી ભવનનું જનસેવા કેન્દ્ર છે એ ખાતે જાતિના દાખલા માટે એક અરજદાર આવેલા, વિકાણી સવસીભાઈ સામજીભાઈ નામના. તો એમના લિવિંગ સર્ટિફિકેટમાં હિન્દુ ધારકીય જાતિ લખેલી હતી. એટલે અમારા ક્લાર્કે એવું કહ્યું કે ધારકીય જાતિનો સમાવેશ બક્ષીસમાં થતો નથી અને તમને દાખલો ન મળી શકે. એટલે એ અડધો પોણો કલાક પછી એલસી લઈને આવેલા બીજું, અને એમાં વાઘરી દેવી પૂજક એવું લખેલું. એટલે એને કડક થઈને પૂછ્યું કે ભાઈ આ લાવ્યું ક્યાંથી તમે? તો કે અહીંયા નીચે મળે છે એમ. અને એની સાથે એના પુત્ર રસિકનું પણ આવું એલસી લઈને આવેલા. એટલે ભાઈ ક્લાર્ક અને બંને અરજદારોને લઈને મારી પાસે આવ્યા અને અમે કડક પૂછપરછ કરી કે ભાઈ આ તમે ક્યાંથી લાવ્યા એમ. તો કે સાહેબ નીચે કોઈક પુરોહિત ભાઈ કરીને છે, એ અમે 3500 રૂપિયા આપ્યા છે. ગઈકાલે 1000 આપ્યા હતા ને આજે 2500, એમ કરીને 3500 રૂપિયામાં 2 એલસી લઈને આવ્યા છે. એટલે એ ભાઈ પુરોહિતને બોલાવેલા એ લોકોએ કે સાહેબ બોલાવે છે આવો. એટલે એ ભાઈ આવ્યા અને મેં પૂછપરછ કરી ત્યારે કહ્યું કે હા સાહેબ, કે મેં 3500 રૂપિયા લીધા છે અને મેં એલસી આપ્યું છે. હવે પુત્રનું એલસી છે કલ્યાણપુર તાલુકાનું અને પિતાનું એલસી છે મહુવા તાલુકાનું, ભાવનગર જિલ્લાનું. મેં પૂછ્યું કે તમે ત્યાં ભણેલા છો ભાઈ ત્યાં? ના કે સાહેબ, અમે તો જોયું જ નથી, અમે તો રાજકોટ રહીએ છીએ એમ. પછી અને પુરોહિતભાઈને કહ્યું કે તમે આ કેવી ક્યાંથી લીધું? કે મને યોગેશભાઈ આપ્યું એમ. તો કીધું યોગેશભાઈને બોલાવો. તો કોઈક બહુમાળીમાં હશે નીચે યોગેશભાઈ, એ પહેલાં તો ના જ પાડી કે હું નહીં આવું એમ. પણ એમને કડક કહ્યું કે સાહેબ પોલીસ મોકલશે, જો તમે નહીં આવો તો પોલીસ કેસ કરવા માગે છે. એટલે આવ્યા અને મને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ છે અને હવે આવું હું ક્યારેય ખોટું પ્રમાણપત્ર નહીં આપું એમ. મેં કહ્યું કે ચલો માફ કરશું, પણ તમે કેટલા આપ્યા અત્યાર સુધી એ મને જણાવો. તો એ કે મેં આ પહેલું જ આપ્યું છે અને ખરેખર આ ખોટું છે હું પણ જાણું છું, પણ હવે નહીં આપી શકું. એટલે મારે ન છૂટકે પછી પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરવી પડી, કેમ કે બોગસ એલસીના આધારે બોગસ દાખલો લેવો એ ગુનો બને છે અને એના કારણે જે રિઝર્વેશનનો લાભ બોગસ લોકો લઈ જાય છે
એટલે આમ તો એલસીમાં સુધારો કરી શકાતો જ નથી, સિવાય કે જે ઓથોરિટી કરનાર પ્રિન્સિપાલ કે આચાર્ય હોય એ જ સુધારો કરી શકે. એટલે આખું આ તો સુધારો નથી કરે પણ બોગસ પ્રમાણપત્ર આપી દીધું છે અને એના આધારે અમારી ટીમની સતર્કતાને કારણે આ આખું આ પકડાઈ